ગારેદા તાલુકાના આણંદપુર ખાતે સેનામાંથી વતન પરત ફરતા યુવાનનું હર્ષ અને ઉલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું. ગારેદાર તાલુકા ક્ષત્રિય સમાજનું ઘરેણું એવા આર્મી જવાન શ્રી યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ, જેઓ આર્મીની ફરજ પૂર્ણ કરીને તેમના વતન ગારેદાર તાલુકા આણંદપુર ગામે પરત ફરતા સમસ્ત ગારેદાર ક્ષત્રિય સમાજ તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા ઉલ્લાસભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમારા ગામનું ગૌરવ એવા યુવરાજસિંહ ગોહિલ આર્મીની નોકરી પૂરી કરીને આજે આણંદપુરમાં આવ્યા અને અમને એટલો આનંદ થયો કે અમે એનું સ્વાગત કર્યું અને અમુલકાભેર આજુબાજુના 4-5 ગામના બધા માણસો આવી અને બધા એનું સ્વાગત કર્યું. આર્મીમાં 16 વર્ષની સર્વિસ કરીને રિટાયરમેન્ટ આવ્યો છું અને મારા ગ્રામજનોએ અમારું સ્વાગત કર્યું, એના બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, ધન્યવાદ. ખાસ કહેવામાં આવે તો હાલના સંજોગો જોતા તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે સૈન્યનો કોઈ પણ જવાન રિટાયર્ડ થતો હોય તે ગર્વની બાબત ગણાય. આ સ્વાગત કાર્યક્રમમાં આણંદપર ગામ તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા. મારા મોટા ભાઈ એવા યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ આર્મીની અંદર 16 વર્ષની સર્વિસ પૂર્ણ કરી ત્યારબાદ આણંદપુર વધારે છે, ત્યારે અમે આણંદપુર ગામના તેમજ ક્ષત્રિય સમાજના તમામ ગામડાના આગેવાનો વડીલો તેમજ મિત્રોએ હાજરી આપી હતી અને યથાશક્તિ પ્રમાણે અમે કાર્યક્રમની ઉજવણી કરી હતી. ત્યારે આણંદપુરની અંદર એક એવો પ્રસંગ ઉજવાઈ રહ્યો હતો, એવું મહેસૂસ થતું હતું કે કોઈ મોટો ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો હોય. ત્યારે હું યુવરાજસિંહ ગોહિલને હાર્દિક અભિનંદન પાઠવું છું કે તેઓ પોતાની સર્વિસ 16 વર્ષની પૂર્ણ કરી આજે આણંદપુરમાં ફેર્યા છે. તેઓનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું.